नमस्ते विद्यार्थी मित्रों, तमारू धोरण 9 विज्ञान चैप्टर नंबर 1 अपनी आसपास में द्रव्य आ वीडियो लेक्चर में तमारू हार्दिक स्वागत है। विद्यार्थियों, आपणे जे आगळ पदार्थनी त्रणे अवस्था घन प्रवाही ने वायु ए जोई हती एनी अधूरी बातों ए हवे आपणे शुरू करवाना छीए। प्रश्न एवो छे विद्यार्थियों के शुं द्रव्य एटले के जे घन जे द्रव्यनी जे त्रणे अवस्था छे विद्यार्थियों घन प्रवाही ने वायु ए अवस्था शुं अंदरो अंदर बदली सके छे? तो विद्यार्थियों, आपने खबर छे के घन प्रवाही ने वायु स्वरूपे आपने जोवा मळतुं जे पाणीनुं स्वरूप छे, बरफनुं स्वरूप छे अने पाणीनी वराळनुं स्वरूप छे, ए आपणने व्यवहारमां जोवा मळे छे। विद्यार्थियों, तो द्रव्यनी अवस्था केवी रीते बदलाय छे, केवी रीते बदली शकाय, बदलती वखते शुं एनी अंदर फेरफार थाय छे, ए बधी ज आपणे वातो करवाना छीए। ओके विद्यार्थीओ, तो आपणे जोईए के भाई तापमानमां तापमानना फेरफारनी असर शुं थाय छे। तो के पहेली जे घटना छे विद्यार्थीओ, ओके, तो अहींया आपणे मोस्ट ऑफली विद्यार्थीओ बे वातो जोवाना छीए के द्रव्यनी जे अवस्थाओ छे एटले के पाणीनी जे अवस्था छे, ओके, ए बरफ प्रवाही स्वरूपे पाणी અને બાષ્પ સ્વરૂપે જે પાણી છે તે, ઓકે। તો પહેલું એનું ફેક્ટર છે વિદ્યાર્થીઓ કે તાપમાન જો ફેરફાર કરો તો શું આ બદલે છે? આ ત્રણેય અવસ્થા અલગ અલગ એકમાંથી બીજીને બીજીમાંથી ત્રીજી એવું થઈ શકે છે? તો વિદ્યાર્થીઓ ચાલો જોઈએ। તમે એક તમારે એક પ્રવૃત્તિ કરવાની છે, એ પ્રવૃત્તિ કેવી છે વિદ્યાર્થીઓ? એ અહીંયા આપેલી છે, સરસ મજાની પ્રવૃત્તિ છે વિદ્યાર્થીઓ। તમે કેમિસ્ટ્રી લેબની અંદર આ પ્રક્રિયા કરી શકો છો। આ પ્રવૃત્તિ એક બીકર લેવાનું છે, એ બીકરની અંદર 150 ગ્રામ બરફના ટુકડા લેવાના છે, જે રીતે આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે આખું સેટઅપ ગોઠવવાનું છે। થર્મોમીટર ગોઠવવાનું છે વિદ્યાર્થીઓ, એ તમે એરો જોઈ શકો છો થર્મોમીટરનો, બરાબર છે? નીચે બર્નર છે। હવે થર્મોમીટરમાં ખાસ વિદ્યાર્થીઓ શું ધ્યાનમાં રાખવાનું, એનો જે મર્ક્યુરી એટલે કે પારો જે ભરેલો છે એ નીચેનો બલ્બ એ બરફના ટુકડામાં ટુકડાના સંપર્કમાં રહેવો જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ। ओके विद्यार्थियों, तो पहलू सेटअप आ रीते करवानू छे। ओके विद्यार्थी, नीचे थी बर्नर छे ए एटले के जे दीवो छे, स्पिरिट लैम्प के बर्नर कोई पण होई शके, ए तमारे शुरू करवानी छे विद्यार्थियों। ओके, हवे प्रवृत्तिमां आगळ जे वातो करी छे ए जोता जईए, एना प्रश्नोनो जवाब हुं तमने आपतो जईश विद्यार्थियों। के धीमा તાપે બીકરને ગરમ કરવાનું છે, ત્યારે બરફ પીગળવા માંડે, ઓકે, ત્યારે તાપમાન છે એ થર્મોમીટરમાં નોંધવાનું છે। તો તમે જોઈ શકશો કે જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી બની જાય, ઓકે, રૂપાંતરિત થઈ જાય, ત્યાં સુધી તમે તાપમાનની નોંધ કરો। તમે જોશો કે બરફ જ્યારે પીગળવાની શરૂઆત કરે અને બરફ છે એ સંપૂર્ણ પીગળીને પાણી પ્રવાહી સ્વરૂપમાં બની જાય છે, ત્યારે બંને જે તાપમાન છે એ સરખા હશે, એ તાપમાનમાં કંઈ ફરક આવતો નથી। ઓકે વિદ્યાર્થીઓ, તો આ ખાસ છે ને આ મેઝરમેન્ટ કે તાપમાનનો બદલ થતો નથી, એ ખાસ અહીંયા ઉપયોગી છે કોન્સેપ્ટ। હવે તમે શું કરો વિદ્યાર્થીઓ, તો કે હવે એ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં આ જે રૂપાંતરણ થઈ ગયું છે પાણીનું, ઓકે વિદ્યાર્થીઓ, હવે તમે શું કરો, તો કે હવે બીકરના એક કાચ બીકરમાં એક કાચનો સળિયો રાખી અને એને હલાવતા હલાવતા પાણી જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી એને ગરમ કરવાનું છે। ઓકે, હવે શું કરવાનું વિદ્યાર્થીઓ, જ્યાં સુધી પાણી ઉકળવાની શરૂઆત થાય ત્યારે તાપમાન નોંધો અને પાણી જ્યાં સુધી મોટા ભાગનું પાણી છે એ બાષ્પ એટલે કે ઉકળી ન જાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન ઉપર નજર રાખો। તમે જોશો વિદ્યાર્થીઓ અહીંયા કઈ અવસ્થામાંથી કઈ અવસ્થામાં ટ્રાન્સફોર્મેશન થયું છે, તો કે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં। આની પહેલાંની જે ઘટના હતી એ ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ જોયું હતું, ઓકે, ત્યારે પણ તાપમાન છે એ અચળાયું હતું। અત્યારે પણ તમે જોશો કે જ્યારે બાષ્પ બનવાની શરૂઆત થશે ત્યાંથી લઈને સમગ્ર પાણી છે બાષ્પ નહીં બની જાય ત્યાં સુધી પાણી છે એ અચળ, પાણીનું જે તાપમાન છે એ અચળ જે છે વિદ્યાર્થીઓ। તો આ વાત છે ને એ ખાસ ઉપયોગી છે અહીંયા, ઓકે વિદ્યાર્થીઓ। તો હવે તમે જોશો તમારું અવલોકન શું હશે અને આ બે અવસ્થાનું જે ટ્રાન્સફોર્મેશન છે ને એની વચ્ચેના ગાળામાં વિદ્યાર્થીઓ તાપમાનનો બદલ તમે જોઈ શકશો કે તાપમાન પાણીનું વધે છે। બે એવી અવસ્થા હશે જ્યારે જ્યારે આ બે અવસ્થાનું જે ટ્રાન્સફોર્મેશન હશે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ, આ દરમિયાન જ તમે જોશો કે એની અંદર તાપમાન છે એ અચળ રહે છે। તો વિદ્યાર્થીઓ આગળ વધીએ કે ઘન પદાર્થનું તાપમાન વધારતા શું થાય,
તો કે તેના કણોની ગતિ ઉર્જા વધે. હવે કણો છે ને વિદ્યાર્થીઓ, પોતાના સ્થાનની આસપાસ તમે અહીંયા આગળનું જે ફોટોગ્રાફ્સ છે આપણે જોઈએ, એ તમે જોઈ શકો છો. ઘન પ્રવાહી નવાયુ ત્રણેયના કણોની અવસ્થા એટલે કે એની સિચ્યુએશન બતાવેલી છે, એની ગોઠવણી. ઘનની અંદર તમે જો એકદમ મસ્ત રીતે લાઇનબદ્ધ રીતે અને ચોક્કસ જગ્યા વચ્ચે, એકબીજા અણુ વચ્ચે જે જગ્યા રહી એ રીતે જ છે. તમે પ્રવાહીની અંદર જોઈ શકો છો. હવે જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં આવે છે ત્યારે શું થાય છે? તો કે વિદ્યાર્થીઓ, અહીં તમે જુઓ કે ઘન પદાર્થના જે અણુ છે એ અણુ એ પોતાના સ્થાન, પોતાના જે નિશ્ચિત સ્થાન છે એની આસપાસ એટલે કે પોતાના નિશ્ચિત સ્થાન પર રહીને એ એક પ્રકારે દોલન કરતા છે, વાઇબ્રેટ કરતા છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે જેમ 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 તમે તાપમાન વધારો છો, બર્ને ચાલુ કરી ગરમ કર્યું, ઓકે, ઘન પદાર્થને, એટલે બરફ છે એ પીગળવાની શરૂઆત થઈ. વિદ્યાર્થીઓ, બરફ જેવું પીગળવાની શરૂઆત થાય ત્યારે ધીમે ધીમે પ્રવાહી અવસ્થામાં ઘન પદાર્થ છે આવતો જાય છે. ત્યારે એના જે ઘટક કણો છે વિદ્યાર્થીઓ, ઉપરના જે અણુ, એ તમે જોઈ શકો છો કે એનો જે એની વચ્ચેનું, એક તો રેન્ડમલી ગોઠવાવા માંડે છે, બીજું એની વચ્ચેનું અંતર થોડુંક વધે છે. અને એના એનું વધવાનું કારણ શું છે? તો કે એની જે ગતિ ઉર્જા એટલે કે એને કંપન છે ને, એનો વાઇબ્રેશન એ વધે છે વિદ્યાર્થીઓ. તો અહીંયા ખાસ આ વાત યાદ રાખજો. ઓકે, તો આગળની જે વાત કરેલી હતી વિદ્યાર્થીઓ, તમને આ રીતે કરેલી, તો આપણે ફરીથી એની ઉપર આવતા રહીએ. કે વિદ્યાર્થીઓ, તો ગતિ ઉર્જાનો મતલબ શું? તો કે વાઇબ્રેશન. હવે જેવું તમે પદાર્થનું તાપમાન વધારો, ઘન પદાર્થનું, એટલે એના જે ઘટક કણો છે એની ગતિ ઉર્જા એટલે કે એમના વાઇબ્રેશન્સ વધવા માંડે છે. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ છે એ વધુ ઝડપથી કંપન એટલે કે વાઇબ્રેશન કરવા લાગે છે. ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને શું કરે છે? નબળું. હવે કણો છે, આપણે જોયું હતું આગળના લેક્ચરોમાં કે આ બે કણો વચ્ચે ઘન પ્રવાહીને વાયુ, એમાં જે એના ઘટક કણો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ ઘનમાં એકદમ મહત્તમ હશે, પ્રવાહીમાં એનાથી ઓછું હશે. અને વાયુ અવસ્થામાં છે એ બે ઘટક કણો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એકદમ ન્યૂનતમ હશે. આપણે જોયું હતું વિદ્યાર્થીઓ, તો આપણને ખબર છે કે જો આકર્ષણ બળ નબળું પડે તો જ છે એ બે ઘટક કણો થોડા અલગ જશે, અને અલગ થોડાક થાય, વધારે ડિસ્ટન્સ ઉપર જાય તો જ એ બીજી અવસ્થામાં રૂપાંતરણ પામે. કે વિદ્યાર્થીઓ, તો આ જે થાય છે, જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને ઘન પદાર્થનું શું કહે છે? ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ. તો આ ખાસ વ્યાખ્યા મેલ્ટિંગ પોઈન્ટની, ગલન બિંદુની યાદ રાખજો વિદ્યાર્થીઓ. હવે આ ગલન બિંદુ એટલે કે આ તાપમાન કેટલું હશે વિદ્યાર્થીઓ, તમે જોશો ને તો એ બરફ જ્યારે પીગળવાની શરૂઆત થાય છે વિદ્યાર્થીઓ ત્યારે એનું તાપમાન છે 0°C હશે. એનો મતલબ શું? તો કે 273.15 કેલ્વિન. હવે કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ છે વિદ્યાર્થીઓ, બંને તાપમાનના જ એકમ છે. બીજું એક ડિગ્રી ફેરનહીટ છે, એ પણ તાપમાનનો એકમ છે. હવે તો ડિગ્રી સેલ્સિયસને તમે કેલ્વિનમાં, કેલ્વિન છે એ વિદ્યાર્થીઓ નીચે તમે નોંધ આપેલી છે કે SI એકમ છે. ઓકે, કેલ્વિન છે. તો 0°C તરીકે તમે શું લેશો? 273.15 કેલ્વિન. હવે સરળતા ખાતર તમે ખાલી 273 કેલ્વિન લઈ લો 0°C બરાબર. બરાબર, હવે તમારે 0°C એટલે ડિગ્રી સેલ્સિયસને જ્યારે કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 છે એ ઉમેરો ડિગ્રી સેલ્સિયસની અંદર, તો તમને કેલ્વિનમાં મળી જશે. અને કેલ્વિનને તમારે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય વિદ્યાર્થીઓ તો તમારે શું કરવાનું થશે? તો કે 273 વડે એ ડિગ્રી સેલ્સિયસ, જે ડિગ્રી સેલ્સિયસ છે એને 273માંથી બાદ કરી દીધું. ઓકે, તો એકદમ સરળ છે, નોંધ વાંચો એટલે તમને ખબર પડશે. તો જ્યારે બરફ છે એ પીગળવાની શરૂઆત થાય છે ત્યારે તાપમાન તમે થર્મોમીટરમાં નોંધો છો એ કેટલું હશે વિદ્યાર્થીઓ? તો કે 0°C એટલે કે 273 કેલ્વિન. ઓકે, તો ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે છે. તમે જોવો છો કે તાપમાન છે એ જ્યાં સુધી પૂરેપૂરો બરફ છે એ પ્રવાહી સ્વરૂપ ન બની જાય ત્યાં સુધી એ 0°C છે એ થર્મોમીટરમાં અચળ રહે છે. તો તમે જે ગરમી આપેલી છે, જે ઉર્જા આપેલી છે, ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એના તરફ આપણે જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ. કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન આપણે અવલોકન કર્યું કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ રીતે બરફ છે એ પીગળી ન જાય ત્યાં સુધીનું તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાંય આ તાપમાન છે અચળ રહે છે. તો કણો વચ્ચેના
એ પારસ્પરિક આકર્ષણ બળથી ઉપરવટ થઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે આ જ ઉષ્માનો શું થાય છે ઉપયોગ, કે જે ઉષ્મા તાપમાન બદલવા માટે ઉપયોગ નથી થતી પરંતુ જે પદાર્થની અવસ્થા બદલવાનું કામ કરે છે. ઓકે, તો ઉપરવટનો મતલબ શું વિદ્યાર્થીઓ? તો કે એ આકર્ષણ બળ, જે આકર્ષણ બળથી નિશ્ચિત અંતર હશે ને એ અંતર વધારવા માટે આકર્ષણ બળ ઘટે છે. ઓકે, તો ઉપરવટ થવાનો મતલબ આ. પરંતુ તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી તો આ ઉષ્મા ઉર્જાને શું થાય છે, એ જે ઉષ્મા ઉર્જા જે બીકરમાં ભરેલા જે સંઘટકો એટલે કે પાણી ભરો તો પાણી, ઓકે, કોઈ પણ પ્રવાહી જે ભરો છો તે, એ ઉષ્મા ઉર્જાનું શું કરી લે છે, શોષણ. પરંતુ તાપમાન વધતું નથી. ઓકે, જેને આપણે શું કહીએ છીએ, ગુપ્ત ઉષ્મા. ઓકે, લેટેન્ટ હીટ. વિદ્યાર્થીઓ ખાસ ગુપ્ત ઉષ્મા તમને પૂછાય તો તમે, અથવા એનું બીજું નામ શું છે, છુપાયેલી ઉષ્મા. ઓકે, એમ પણ તમે કહી શકો. તો એની વ્યાખ્યા શું થશે, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, એટલે કે ગલનબિંદુ શું હતું આ પદાર્થનું, પાણી આપણો હતો તે બરફનું, કે 0°C અથવા તો 273 કેલ્વિન એટલા તાપમાને, હવે એક વાતાવરણ દબાણ. હવે અહીંયા એક વાતાવરણ દબાણ એ શું છે વિદ્યાર્થીઓ? ઓકે, તો એ તમે આગળના અહીં તમે જોઈ શકો છો. ઓકે, નીચે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે વાયુનું દબાણ માપવા માટે એકમ વાતાવરણ, બરાબર, એટીએમ એટલે કે એટમોસ્ફિરિક પ્રેશર એવું તમે બોલી શકો, એનો એસઆઈ એકમ શું છે, પાસ્કલ. ઓકે, હવે એક એટીએમ એટલે કે એક વાતાવરણ દબાણ એટલે કેટલું થાય છે, 1.01 × 10^5 પાસ્કલ. પાસ્કલ એસનો તો કે દબાણનો એકમ છે. ઓકે, એસઆઈ એકમ છે. વાતાવરણમાંના હવાના દબાણને આપણે શું કહીએ છીએ, વાતાવરણીય દબાણ. વાતાવરણમાં આપણને ખબર છે વિદ્યાર્થીઓ, હવા છે એ હવાનું આપણી ઉપર કંઈક દબાણ લાગે છે, એને કહેવાય વાતાવરણીય દબાણ. હવે દરિયાની સપાટી પણ જો આ વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે એટલે કે એક એટમોસ્ફિરિક, એક એટીએમ છે, તો તેને આપણે કેવું, સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે. તો એક એટીએમ એટલે કે એક વાતાવરણીય દબાણ શું છે એ વિદ્યાર્થીઓ તમને અહીંયા ખબર પડી ગઈ છે. તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ એટલે કે 1 કિલો તમે જો બરફ લીધો હોય, ઓકે, અને 0°C તાપમાને એક એટમોસ્ફિરિક પ્રેશર જ્યારે હોય છે ત્યારે 1 કિલો તમે જ્યારે ઘન પદાર્થ એટલે કે બરફ લ્યો છો ત્યારે એને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે, બરાબર છે, એટલે કે બરફમાંથી પાણી બનવા માટે જરૂરી જે ઉષ્મા છે એને કેવી ઉષ્મા કહેવાય, ગલન ઉષ્મા એટલે કે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. ઓકે, કહે છે એટલે કે 0°C તાપમાને પાણીના કણોની જે ઊર્જા હોય છે તે જ તાપમાને બરફના કણોની ઊર્જા કરતાં કેવી હોય છે, વધારે. સમજાય છે વિદ્યાર્થીઓ? તમે સમજો કે 0°C છે, એક બરફ છે એ પીગળવાની શરૂઆત થાય છે, એક ઓલરેડી એ પાણી બનેલું છે. ઓકે, એ તાપમાને તમને ખબર છે કે પાણી બની જાય છે પૂરેપૂરું, એની જે ઊર્જા છે પાણીની, ઓકે, આખું જ્યારે ઘન પદાર્થ એટલે કે બરફ છે એ પાણી બની જાય છે ત્યારે, અને જ્યારે પાણી બનવાની શરૂઆત થાય છે બરફ, ઓકે, તો બંને તાપમાન સરખા છે, પરંતુ બંને તાપમાન સરખા હોવા છતાં પણ કયા કણોની ઊર્જા વધારે છે, તો કે જે 0°C સંપૂર્ણ પાણી બની ગયું છે એની ઊર્જા વધારે છે, કારણ કે એ ઊર્જા જે આ લેટન્ટ હીટ છે, ઓકે, ગુપ્ત ઉષ્મા, એ એને શોષેલી હશે. ઓકે વિદ્યાર્થીઓ, કંઈ તમને ખબર પડી ગઈ છે. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધારે ઝડપથી ગતિ કરે છે, એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી બધી ઊર્જા આવી જાય છે કે જેથી એનું પરસ્પરનું જે આકર્ષણ બળ હોય એ તોડીને સ્વતંત્ર થઈ જાય, એટલે જ આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં શું થાય છે, રૂપાંતરણ થઈ જાય છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે બીજી અવસ્થાના ટ્રાન્સફોર્મેશન તરફ જે અહીંયા જતા હતા કે પાણીમાંથી વાયુ બનવું, વરાળ બનવું, તો એના માટે શું થાય વિદ્યાર્થીઓ, તો કે તમારે ત્યાં સુધી એને ઊર્જા આપવાની છે કે જ્યાં સુધી છે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની શરૂઆત ન થઈ જાય ત્યાં સુધી. ઓકે વિદ્યાર્થીઓ, હવે આ શું થશે, તો કે આગળ આપણે જોયું હતું કે જ્યારે બરફમાંથી પાણી બનતું હતું ત્યારે એના ઘટક કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હતું એ શું થતું હતું, ઓછું થતું હતું, અને અહીંયા શું થાય છે, તો કે પાણીમાંથી વરાળ બનવા માટે એના ઘટક કણો વચ્ચેનું જે આકર્ષણ બળ જે ઓછું થઈ ગયું છે ને એ આકર્ષણ બળને તોડી અને દરેક ઘટક કણ છે ને એ સ્વતંત્ર થઈ જાય. હવે સ્વતંત્ર થઈ જાય એટલે શું થાય, ઘટક કણો પ્રસરવાની ક્ષમતા વધી જાય. ઓકે વિદ્યાર્થીઓ,
અને એકદમ છૂટા છૂટા થઈ જાય તો એ તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ખૂબ જ એકદમ છૂટા અને વધારે આંદોલિત એટલે કે વધારે વાઇબ્રેશન જેના હોય, બરાબર છે, કયો કયો કઈ અવસ્થા હોય તો કે વાયુ અવસ્થા, તમે જોઈ જ શકો છો અહીંયા, દેખાય છે વિદ્યાર્થીઓ? ઓકે, તો આ વસ્તુ છે એ તમે સમજી શકો છો. તો આ પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જાય છે ત્યારે એક વાતાવરણ દબાણ જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાને પ્રવાહીનું શું કહે છે? ઉત્કલન બિંદુ. હવે વિદ્યાર્થીઓ અહીંયા આપણને આપણે જોશું કે પાણી છે એ જ્યારે ઉકળવા લાગે છે ત્યારે તમે તાપમાન જોશો થર્મોમીટરમાં એ કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન. ઓકે, એટલું તમે જોશો. હવે જ્યારે શરૂઆત થાય છે તે અને શરૂઆતથી લઈને સંપૂર્ણ જે પાણી છે વાયુ અવસ્થામાં રૂપાંતરણ પામે છે તે એ તાપમાન બે કેવા હશે? સરખા હશે. ઓકે, એ જેમ આગળ ઉપર થયેલું હતું એક અવસ્થામાંથી બીજી ઘનમાંથી પ્રવાહી થયું એ જ પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં, પરંતુ અહીં તાપમાન કંઈક બદલી જશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું વાક્ય લખેલું છે કે ઉત્કલન બિંદુ કહે છે, એના આગળ ઉપર જઈએ કે ઉત્કલન બિંદુ એ જથ્થાત્મક ઘટના છે. વિદ્યાર્થીઓ, હવે જથ્થાત્મક ઘટના સમજવા માટે અહીંયા આપણે જોઈએ કે પાણીના અણુ હશે ને એ એક સાથે સમજો કે 10 અણુ 20 અણુ ભેગા થઈને વરાળ બનશે તો આને કહેવાય જથ્થાત્મક. તો ઉત્કલન છે એ જથ્થાત્મક છે, તમે જોતા હશો. ઓકે, અને એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ થશે ઉત્કલન છે. પરંતુ જે વેપોરાઇઝેશન છે એટલે કે બાષ્પીભવન છે ને વિદ્યાર્થીઓ, આગળ આપણે જોઈશું. ઓકે, આપણા ઘર આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં આપણે જ્યારે કપડાં સુકાવીએ ત્યારે એ કપડાં છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તો તાપમાન ત્યાં નથી આપણા ઘરનું કે આપણા જે આપણે ખુલ્લું જે આપણે વાત કરીએ આપણે અગાસીમાં જે કપડાં સુકાય છે તે, છતાં પણ એ કેમ સુકાઈ જાય છે? ઓકે, આપણને ખબર છે કે જે વાદળાઓ બને છે એ દરિયાના પાણીનું જે બાષ્પીભવન થાય છે એના આધારે જ બને છે. તો ત્યાં દરિયાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ તો નથી થતું, છતાં પણ એ કેવી રીતે વરાળ બને છે, કઈ રીતે ઉપર જાય છે? ઓકે, એ બે ઘટના આપણે બાષ્પીભવનમાં સમજશું વિદ્યાર્થીઓ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા ઉત્કલન એટલે કે ઉકળવું અને બાષ્પીભવન, ઉત્કલન અને બાષ્પીભવન એ બે વસ્તુ અલગ છે વિદ્યાર્થીઓ, એ ખાસ તમે યાદ રાખજો. ઓકે, બાષ્પીભવન છે એ કોઈ પણ તાપમાને થઈ શકે છે, જ્યારે ઉત્કલન છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, પાણી માટેની વાત છે, એ ત્યારે જ શક્ય બનશે. ઓકે, આટલા ઊંચા તાપમાને. તો એ જથ્થાત્મક ઘટના છે. પ્રવાહીના તમામ કણો એટલી ઊર્જા પ્રાપ્ત કરી લે કે તેથી તે તમામ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય. ઓકે, તો પાણી માટે આ તાપમાન કેટલું છે? 373 કેલ્વિન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ, જો નીચે ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવીને આપ્યું છે. પરંતુ શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, વિદ્યાર્થીઓ અહીંયા થોડીક મિસ્ટેક છે, એ શબ્દની અંદર ત્યાં આપણે બાષ્પીભવન નહીં બોલીએ, ત્યાં આપણે શું બોલશું? તો કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ઓકે, લેટન્ટ હીટ ઓફ નોટ વેપોરાઇઝેશન, બરાબર, ત્યાં આપણે શું લખશું? બોઇલિંગ લખશું. લેટન્ટ હીટ ઓફ બોઇલિંગ એટલે અહીં વેપોરાઇઝેશન એટલે કે બાષ્પીભવન, એ શબ્દ અહીંથી કાઢી અને તમારે શું અહીંયા લખવાનું છે? બાષ્પીભવનને બદલે ઉત્કલન લખવાનું છે અને વેપોરાઇઝેશન ઇંગ્લિશમાં છે અને જગ્યાએ તમારે શું લખવાનું છે? બોઇલિંગ લખવાનું છે. તો એની વ્યાખ્યા શું થશે? ઉત્કલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા શું થશે? જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી છે તે જ રીતે આપણે ઉત્કલન ગુપ્ત ઉષ્માને, વિદ્યાર્થીઓ અહીંયા પણ શબ્દ ચેન્જ કરજો, આપણે વ્યાખ્યાયિત કરવાની છે. 373 કેલ્વિન ડિગ્રી, બરાબર, 373 કેલ્વિન અથવા તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પ એટલે કે વરાળમાં, અહીંયા બાષ્પ શબ્દ નહીં આપણે વાપરીએ વિદ્યાર્થીઓ, અહીંયા ખાલી વરાળ શબ્દ જ વાપરશું. પાણીની વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઊર્જા હોય છે. આવું એટલા માટે થાય છે તો કે પાણીના એટલે કે વરાળના જે કણો છે, બરાબર છે, એ ઉત્કલન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારે અને ઊર્જા શું કરી લે, સોચી લે. એનો મતલબ શું છે વિદ્યાર્થીઓ, તમે જો તમે ઘણી વખત જોશો કે ગરમ 100 ડિગ્રી સેલ્સિયસ જે પાણીનું તાપમાન છે એ તમને જેટલું દજાડે નહીં ને, એના કરતાં કોણ વધારે તમને દજાડશે? તો કે એ જ તાપમાને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી જે પાણીની વરાળ છે ને એ તમને વધારે દજાડી દે છે વિદ્યાર્થીઓ. એનો મતલબ શું છે? જેમ આગળ ઉપર જોયું હતું કે 0 ડિગ્રી સેલ્સિયસ એ જ્યારે બરફ છે એ પીગળીને પાણી બનવાની શરૂઆત થતું હોય એ તાપમાન,
એ જે ઉર્જા હશે ને કણોની, એના કરતાં વધારે ઉર્જા શેમાં હોય છે? તો કે એ તાપમાને રહેલા સંપૂર્ણ રીતે પાણી બની ગયું છે તેની, એના કણોની ઉર્જા વધારે હોય છે. તો એવું અહીંયા જોવા મળે છે. ઓકે વિદ્યાર્થીઓ, કે 100 ડિગ્રી સેલ્સિયસ જે પાણી હશે, ઓકે, એની ઉર્જા એના ઘટક કણોની ઉર્જા કરતાં જે 100 ડિગ્રી સેલ્સિયસ જે વાયુ હશે, ઓકે, વરાળ હશે, એનું તાપ, એની ઉર્જા વધારે હશે. એ ક્યાં ખબર પડે? કે આ દઝળવાના પ્રશ્ન ઉપરથી ખબર પડે. તો ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા છે વિદ્યાર્થીઓ, એનું એકબીજામાં ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થશે? તો કે ઘન અવસ્થાને ઉષ્મા આપો તો એ પ્રવાહી બને, અને પ્રવાહીને ઉષ્મા આપો તો એ વાયુ બને. એવી રીતે વાયુને ઠંડુ કરો તો એ પ્રવાહી બને, અને પ્રવાહીને ઠંડુ કરો તો એ ઘન બની જશે. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે આપણે જે શીખ્યા છીએ કે પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું છે. પરંતુ તમે વિચારો વિદ્યાર્થીઓ, એવું એક ઘટના શક્ય છે કે ઘનમાંથી સીધી વાયુ, કે વાયુમાંથી સીધી ઘન બની જતું હોય, એની વચ્ચે પ્રવાહી અવસ્થાનો ઉલ્લેખ જ ન થતો હોય, એવી કોઈ ઘટના છે? તો કે હા વિદ્યાર્થીઓ, એ આપણે જોવાના છે આ પ્રવૃત્તિ દ્વારા, કે પ્રવાહી અવસ્થામાં એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના જ ગરમી મળતા, એટલે કે ઉષ્મા મળતા, ઘનમાંથી સીધા જ વાયુ અવસ્થામાં બદલી જાય છે. ઓકે, સીધા જ રૂપાંતરણ પામે છે. તો તમે અહીંયા એક કપૂર લ્યો વિદ્યાર્થીઓ, તમે કપૂર સળગાવતા હશો, અને બીજું નવસાર એટલે કે એમોનિયમ ક્લોરાઇડ લ્યો, અને બંનેમાંથી એક લ્યો, એમાં કોઈ પણ એકનો બારીક ભૂકો કરી અને ચાઇના ડીશ એટલે કે એક પેટ્રી ડીશ હશે ઢકાબી આકારની, એની અંદર તમે મૂકો. હવે તમે શું કરો, એ જે સેટઅપ દેખાય છે એવું તમે કરો. હવે કાચની ઊંધી ગરણી રાખી એની ઉપર, એ ડીશ ઉપર, ઓકે, અને ઉપર રૂનું પૂમડું ભરાવી દો. ઓકે, હવે તમે શું કરો, ધીમે ધીમે નીચેથી ગરમ કરો. તમે અવલોકન શું કરશો, તમે જોશો કે ત્યાં જે કપૂર કે નવસાર હશે કોઈ પણ, એ સીધે સીધું બરાબર વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ પામી, ત્યાં તમે લિક્વિડ નહીં જોવો, એટલે કે પ્રવાહી સ્વરૂપ તમને નહીં જોવા મળે. સીધે સીધું જો આ જે ગરણીનો જે નાળચું છે ને, એના એક ગોળાકાર ભાગમાં એ શું થઈ જાય છે, ડિપોઝિટ થઈ જાય છે, એટલે કે ત્યાં ચોંટી જાય છે. ઓકે, અને એનું જે વરાળ બનતી હશે એ પણ તમે જોઈ શકો છો. જો કપૂર હશે તો એકદમ કાળી વરાળ તમે જોઈ શકશો. ઓકે, તો અહીંયા જે આકૃતિમાં બતાવેલું છે કે અહીંયા તમે જોઈ શકશો કે કપૂર જ્યારે સળગે છે, ઉષ્મા મેળવે છે, ત્યારે વરાળ સ્વરૂપમાં કપૂર અથવા તો એમોનિયમ ક્લોરાઇડ તમને જોવા મળે છે. પછી એનું ડિપોઝિટ થાય છે, એટલે કે તમે જોઈ શકો છો કે એવું ઉપર શા માટે ડિપોઝિટ થાય છે, અહીં ખૂણા ઉપર અહીંયા તમે જોયું ઘન સ્વરૂપમાં ફેરવાયેલ એમોનિયમ ક્લોરાઇડ, એ તમે જોઈ શકો છો કે ત્યાં શા માટે ડિપોઝિટ થાય છે. તો કે ભાઈ, જે નીચેનું તાપમાન છે એના કરતાં ઉપરનું તાપમાન ગરણીનું કેવું હશે, ઓછું. તાપમાન ઘટે એટલે તમને ખબર છે કે કોઈ પણ પદાર્થનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થઈ જાય છે, અને નીચેના સ્વરૂપનું રૂપાંતરણ થઈ જાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા ડિપોઝિટ થવાનું, અહીંયા ચોંટી જવાનું કારણ એ જ છે કે જે ચાઇના ડીશ છે એટલે કે ગરણી છે, ઓકે, એ ગરણીમાં જે નીચેનું તાપમાન હશે ગરણીનું, કારણ કે બર્નની નજીક છે તો તાપમાન વધારે હશે, અને જેમ ઉપર તરફ જઈએ છીએ છેડા તરફ એમ તાપમાન ઓછું થતું જાય છે. તો તાપમાન જેમ ઠંડુ પડે, ઓછું થાય, એમ પ્રવાહી એટલે કે કોઈ પણ પદાર્થની અવસ્થા છે એ બદલતી જાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા આપણે જોઈ શકશું કે અહીંયા સીધે સીધું જ છે એ નવસારનું શું થયું છે, બરાબર, પ્રવાહી અવસ્થાને સ્કીપ કરી અને સીધું જ ઘનમાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય, એને ઉધ્વપાતન વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, સબલિમેશન કહે છે. પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના વાયુ અવસ્થામાં સીધે સીધું ઘન અવસ્થામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને નિક્ષેપન એટલે કે ડિપોઝિશન. ઓકે, શું કહે છે, ડિપોઝિટ, નિક્ષેપન, એ યાદ રાખજો. આપણે વારંવાર હમણાં બોલીએ છીએ બરાબર કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થાનું સીધે સીધું પાછું ઘન અવસ્થામાં. ઓકે, તો ઘનમાંથી સીધું વાયુ એ ઉધ્વપાતન, અને વાયુમાંથી પાછું સીધું ઘન પ્રવાહી અવસ્થાને સ્કીપ કરો તો એને કહેવાય નિક્ષેપન એટલે કે ડિપોઝિશન. ઓકે, હવે એના પછીનો આગળ ઉપરનો જે વિદ્યાર્થીઓ જે ટોપિક છે 1.4.2, કે દબાણના ફેરફારની અસર. તો વિદ્યાર્થીઓ, આપણે જે કોઈ પણ પદાર્થ છે એની અવસ્થાનું રૂપાંતરણ તાપમાનને લીધે જોયું, કે એને ગરમ કરો અને પ્રવાહી અવસ્થાનું વાયુ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ એ જોયું, અને સીધું ઘનમાંથી વાયુ ઉધ્વપતન પણ જોયું. ઓકે ઓકે ઓકે, તો હવે બીજો કોઈ એવું ફેક્ટર છે કે જેના બદલાવથી અવસ્થા પણ બદલે છે? તો કે હા, દબાણના ફેરફાર. દબાણ તમે કોઈ પણ પદાર્થ ઉપર બદલાવો, અલગ અલગ આપો,
તેની પ્રવાહ એની અવસ્થા પણ બદલાય છે. ઓકે વિદ્યાર્થીઓ, અગાઉ આપણે શીખી ગયા કે ઘટક કણો વચ્ચેનું જો અંતર જુદું જુદું હોય ને તો એની અવસ્થા પણ કેવી હોય, જુદી જુદી. એ આપણે આના દ્વારા રિફર કરી શકીએ કે અહીંયા જો ઘટક કણો વચ્ચેનું અંતર જુદું જુદું છે. ઓકે, ઘનમાં એકદમ ઓછું છે અંતર, પ્રવાહીમાં એનાથી વધારે છે, અને વાયુ છે ગેસની અંદર તો કે ખૂબ જ વધારે અંતર છે. તો અંતર ઉપર આધાર રાખે છે કે કઈ અવસ્થા છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આ અંતરને બદલવા માટે આપણે પહેલાં શું કર્યું તો કે તાપમાન, તાપમાનનો ફેરફાર કરી જોઈએ. હવે આપણે શું કરીએ, દબાણનો ફેરફાર કરીએ. ઓકે, તો આપણે શું કરશું, આપણને ખબર છે કે આપણો જે ગેસ સિલિન્ડર હોય, આપણે એલપીજી ગેસ જે ઘરે વાપરીએ છીએ ઘરગથ્થુ, એ બોલીએ છીએ ગેસ, પરંતુ અંદર તમે ગેસ સિલિન્ડરને હલાવશો તો તમને લિક્વિડ જેવો અહેસાસ થશે. શા માટે? તો કે એ ગેસને ખૂબ જ દબાણ આપી એનું અંતર ઘટાડે, એટલે એ પ્રવાહી સ્વરૂપ બની જાય છે, અને પ્રવાહી સ્વરૂપ તમે ઇઝીલી તમે કન્ટેન એટલે કે ભરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, તો શું એના કણો વચ્ચેનું અંતર ઓછું થઈ જાય છે? શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે? તો કે હા, દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી વાયુનું શું થાય છે, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે. ઓકે, તમે કોઈ પણ સિલિન્ડરની અંદર અહીં તમે આકૃતિ જોઈ શકો છો કે કોઈ પણ સિલિન્ડર એટલે કે પિસ્ટન વાળું કોઈ સિલિન્ડર હોય, એ પિસ્ટન હોય, એમાં તમે વાયુ ભરો, વાયુ ઉપર તમે પિસ્ટન બરોબરથી બળ આપો, એટલે તમે જોઈ શકો છો કે અહીંયા તમે જોઈ શકો છો કે જે ઘટક કણો છે એનું વચ્ચેનું અંતર ઘટી ગયું. તો એ જે સિલિન્ડર હશે નળાકાર, ઓકે, એની ભરેલો એની અંદર ભરેલો જે વાયુ છે એ કયા પહેલાં શેમાં હતો, તો કે વધારે અંતર તો વાયુ, ફોર્મ ઓછું અંતર તો એ પ્રવાહી થઈ જાય. હજી એની ઉપર દબાણ આપો, વધારે પ્રેશર આપો તો એ ઘન પદાર્થ પણ બની જાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો અહીંયા કે દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું સીધું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, અને પ્રવાહી ઉપર હજી પણ દબાણ આપો તો એ સીધું ઘન પદાર્થમાં રૂપાંતર થઈ જાય. તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સૂકો બરફ તમે જોયો હશે અથવા સાંભળ્યું હશે, એને તમે શું કરો, ઊંચા દબાણે એને સંગ્રહિત કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય, એ આપણે આગળ જોયું, ઓકે, નોંધમાં તમે જોઈ શકો છો નીચે, એટલે કે એક એટીએમ એટમોસ્ફિરિક પ્રેશર હોય, તો ઘન CO2 સીધો પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. અને આવો ઘન CO2ને શું કહેવાય છે, સૂકો બરફ. એટલે કાર્બન ડાયોક્સાઇડ વિદ્યાર્થીઓ બીજું કાંઈ નહીં, એને વાયુને તમે ખૂબ જ ઊંચું દબાણ આપો ને તો એ સીધે સીધો શેમાં રૂપાંતરણ થઈ જશે, તો કે ઘનની અંદર, ઓકે, અને સૂકો બરફ બની જશે. અને આ સૂકા બરફને તમે સીધે સીધો એક વાતાવરણ દબાણની હેઠળ લેવો, એટલે કે સીધો એ પિસ્ટનમાંથી કાઢી, એ સિલિન્ડરમાંથી કાઢી, ઓકે, જેમાંથી દબાણ આપીને ઘન સ્વરૂપમાં ફેરવો છે, એમાંથી કાઢીને સીધો તમે વાતાવરણમાં બહાર કાઢશો, બરાબર છે, એક વાતાવરણ દબાણ જે છે ત્યાં, એટલે કે આપણા આસપાસનું વાતાવરણનું દબાણ કેટલું છે, એક વાતાવરણ દબાણ છે. ઓકે, તો આમાં તમે જેવો કાઢશો બહાર, ઓકે, એટલે તરત જ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વગર સીધો જ વાયુ અવસ્થામાં કાર્બન ડાયોક્સાઇડ છે, સૂકો બરફ છે, એ તરત જ ખવાઈ જશે આખો. ઓકે, તો આ રીતે આપણે કહી શકીએ કે પદાર્થની અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ, દબાણ અને તાપમાન ઉપર નક્કી થાય છે. ઓકે, તો આ જે ડાયાગ્રામ આપેલો છે વિદ્યાર્થીઓ, એનું તમે અભ્યાસ કરો. તો ઘનમાંથી પ્રવાહી બનવું એને ગલન કહેવાય, પ્રવાહીમાંથી વાયુ થવું એને બાષ્પીભવન અથવા ઉત્કલન અહીંયા કહીશું વિદ્યાર્થીઓ, અને વાયુનું એવી રીતે ઘનનું સીધું વાયુ થવું એટલે કે એને ઉધ્વપાતન કહેશું. એનાથી ઉલટું વિદ્યાર્થીઓ, ઉલટી પ્રક્રિયા જુઓ, વાયુમાંથી આપણે પ્રવાહી બનાવીએ, પ્રવાહીમાંથી ઘન, અને વાયુમાંથી સીધું ઘન અહીંયા તો જોઈએ છીએ. તો વાયુમાંથી પ્રવાહી બને તો એને સંઘનન કહેવાય. ઓકે, વાદળાનું વરસવું એ સંઘનન પ્રક્રિયા છે, પ્રવાહીનું ઘન બનવું એટલે ઘનીકરણ, આપણે ફ્રીજમાં બનતો બરફ છે એ, અથવા તમે ઠારણ પણ કહી શકો, અને વાયુનું સીધું ઘન બનવું એને નિક્ષેપન, ડિપોઝિશન, યાદ કરો વિદ્યાર્થીઓ વ્યાખ્યાને. ઓકે, ઉધ્વપાતનનો વિરોધ નિક્ષેપન. ઓકે વિદ્યાર્થીઓ, તો આટલી વાત તો છે, ખાસ યાદ રાખજો, આ બધી ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો, તમારી બુક સાથે જ તમે દરેક લેક્ચરમાં તમે રાખવાની જ છે. ઓકે વિદ્યાર્થીઓ, અને તમે વાંચશો, રીડિંગ કરશો અને આ બધી વાતોને સાંભળશો તો તમને અચૂક રીતે આ બધી જ વાતોનો એકદમ ઊંડાણપૂર્વક ખ્યાલ મળે છે. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ વિદ્યાર્થીઓ. હેવ અ નાઇસ ડે.